નમસ્કાર વિદ્યાર્થીઓ, તમારું દર્શન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 11મો પાઠ યસ્ય જનનમ તસ્ય મરણમ, જેનો જનન જન્મ તસ્ય મરણ તેનું મૃત્યુ મરણ લખી છે. તેનો ગ્રંથ જે છે જાતકમાં અને તેના કર્તા લેખક છે આર્યશુ નામના લેખક છે. હવે વાત કરીએ તો શરૂઆતમાં જ્યારે પણ આપણે વિડીયો જોતા હોય ત્યારે સંસ્કૃતનું પાઠ્ય પુસ્તક તમારી નજરની સામે હોવું જોઈએ અને તેના દ્વારા જ આપણે સમજાશે. કારણ કે પાઠ મોટા હોવાના કારણે ઘણા મુદ્દાઓ જે છે તે ઉપર નથી રજૂ કરી શકાય અને જેટલું પણ વ્યાકરણ બને છે એટલું મેં અહીંયા આપેલું છે, એટલે તેના દ્વારા પણ તમે જોઈ શકો અને તમારા પાઠના ટિપ્પણની અંદર પણ આપેલું છે બધા મુદ્દા, એટલે તેમાં વિગતવાર જાણી શકાય. હવે વાત કરીએ તો તેમની પ્રસ્તાવનાની, તો તે તમારા પાઠની શરૂઆતમાં આપેલી છે. તો સંસ્કૃતમાં કથાના માધ્યમથી ઉપદેશ આપવાની પરંપરા ઘણી પ્રાચીન છે. આજે સંસ્કૃત સાહિત્ય વિશે આપણી પાસે જે માહિતી ઉપલબ્ધ છે તેના આધારે વિચાર કરવામાં આવે તો આ પરંપરાનો પ્રારંભ આર્યશ્રુની જાતકમાલાથી થાય છે. તેમાં ભગવાન બુદ્ધના પૂર્વજન્મની કથાઓ છે. પૂર્વના પોતાના વિવિધ જન્મોમાં બુદ્ધે ક્યાં અને કેવી રીતે ધર્મનું કાર્ય કર્યું હતું તે વિશે વસ્તુને ધ્યાનમાં રાખીને આ કથાઓ ઘડવામાં આવી છે. એ પછી સંસ્કૃત સાહિત્યમાં ગૌણ કથા સાહિત્ય આવ્યું. આજે પણ કથા સાહિત્યમાં સતત વૃદ્ધિ વિકાસ થઈ રહ્યો છે. સંસ્કૃત કથાઓની એક વિશેષતા એ છે કે તેમાં પાત્રોનું જે નામકરણ હોય છે તે પાત્રના કર્મ કે ગુણને વ્યક્ત કરીને તે તે પાત્રના ચરિત્ર વર્ણવતું હોય છે. પ્રસ્તુત કથામાં જે બે પાત્રો છે તેમાં એક વિતદાસ છે અને બીજું પાત્ર કુકનાથ છે. વિતદાસ એટલે કે પૈસાનો ગુલામ, લોભ્યો માણસ, અને કુકનાથ એટલે કુકનીતિ ચતુર નો સ્વામી છે, ચાલાક. વિતદાસ પોતાના નામ પ્રમાણે પૈસાનો ગુલામ હોય અને લોભી છે, જ્યારે કુકનાથ છે કુકનીતિ હોવાના કારણે વિતદાસને પાઠ ભણવા માટે અહીં આ પાઠ પ્રસ્તુત થયો છે. તો સંસ્કૃત સાહિત્યમાં એક સૂક્તિ છે, લોભ પાપસ્ય કારણ, એટલે કે લોભ પાપનું મૂળ કારણ છે. લોભ જુદી જુદી રીતના પાપ કરાવીને કેવી રીતે માણસને નુકસાન હાનિ પહોંચાડે છે તે આ કથા ઉપરથી આપણે સમજીશું. આ સિવાય પાઠની અંદર વિશેષણ અને વિશેષ્યનો પ્રયોગ ખૂબ જ મોટા પ્રમાણમાં થયો છે, તેમને પણ બરાબર આપણે આ પાઠ દ્વારા જાણી લેવાનું છે. એટલે પાઠની પ્રસ્તાવનામાં પૂરેપૂરું બે પાત્રોની વચ્ચેનો સંવાદ જે છે તે રજૂ થયેલો છે, એની વાત કરેલી છે. અને બધી લોભ જે છે એ પાપનું મૂળ કારણ છે એ બતાવેલું છે પાઠમાં. તો હવે પાઠની આપણે શરૂઆત કરીએ તો શરૂઆતમાં જ અસ્થિ ક્રિયાપદથી શરૂઆત કરેલી છે. અસ્થિ એટલે વર્તમાન કાળનું રૂપ છે, પણ જ્યારે વાક્યની શરૂઆતમાં અસ્થિ પ્રયોગ થાય ત્યારે તે ભૂતકાળનો અર્થ દર્શાવે છે. તો પ્રભુત લોભ ખૂબ જ લોભ્યો એટલે બહુવ્રીહિ સમાસનું ઉદાહરણ છે. સમૃદ્ધ એટલે કે પૈસાવાળો. વિતદાસનું નામ, વિતદાસ નામનો કશ્ચિત કોઈક એક વણિકજનક વાણિયો હતો, વણિકજનક કર્મધારે એનું ઉદાહરણ છે. તસ્ય કુકનાથ વિદર, તેનો કુકનાથ નામનો વૈશ્ય પ્રાતિવેશિક કહ આસી, તેમનો પાડોશી આસિતમ એટલે કે એકદા ઉપનાથે ઉપનાથે ચિંતિત વિચાર્યું કે યદય જો વિતદાસ ધનિકો અપી, ધનિક પ્લસ અપી સંધિ ચૂકી પાડે છે, પૈસાવાળો છે પણ લુબ્ધ વર્તતે, લુબ્ધ એટલે કે લોભ્યો વર્તતે છે. અતઃ આથી કેન અપી ઉપાય, કોઈ પણ ઉપાય હોય મયા મારે અશો વંચનીય, આને વંચનીય એટલે કે છેતરવો જોઈએ, વંચનીય છે વિદ્યત કુદરતનું ઉદાહરણ છે. એવો વિચારે આ પ્રમાણે વિચારે વિચારે છે એ સમગ્ર કુદરતનું. સહ કુકનાથ, તેણે કુકનાથને એકદા એક દિવસ વિતદાસસ્ય વિતદાસના ગૃહમ ઉપગમ્ય ઘરે ઉપગમ્ય જઈને અકથયો, તેણે કહ્યું હો શ્રેષ્ઠી હે શેઠજી,
અસ્માકમ અમારા ત્યાં બહુ ઘણા કુંભી જના ઉના લોકો સ્વહ આવતીકાલે આતિ થયો મહેમાન ભવિષ્ય તે કે થશે તેસા માટે તેમના માટે ભોજન આદિ નિર્માણ ભોજન વગેરેનું નિર્માણ કાલિચિત કેટલા પાત્રાણી વાસણો કૃપયા મહેરબાની કરીને મહ્ય મને યચ્છ આપો પરસ્વહ પરમ પરમતી સેતાની તે બધા પ્રત્યેક પિયશ્યામ પાછા આપી જશે તે જે છે સામાન્ય ભવિષ્યકાળનું ધન છે પ્રાતિવેશિક ધર્મ ભાવે પાડોશી ધર્મની ભંડા વડે વિદ્દાશે કુટનાતને વાસણો ની પ્રાય છે તો માગણી કરે પાત્રો ઉપયોગ વસણ વાસણોનો ઉપયોગ થઈ ગયા પછી કુટનાત પાત્રાની પાછા વાસણો પ્રત્યેક પીટો આપવા માટે થઈને એટલો કુદરતું ધન છે વિદ્દાશિષ્ય ગૃહ ઘરે અગચ્છત એટલે કે ગયો તે પાત્રે શણ તે બધા વાસણોની સાથે ઉપનાથ ઉપનાથે અન્યની બીજા કાનીચી કેટલા લઘુની નાના અને ઉપના નવા પાત્રાના વાસણો પર તત્ર ત્યાં સ્થાપિત મૂક્યા લઘુનાના નૂતનાના પાત્રાના લઘુનાના નાના અને નૂતનાના નવા વાસણોના દર્શને જોવાથી વિસ્મિત પ્રવાહી પામે વિદ્દાશ વિદ્દાશે ઉપનાથમાં અપૂછ્યું ઉપનાથને પૂછ્યું ઓ વયસ્ય હે મિત્ર એતાની પાત્રણ આ બધા વાસણો મમ ન સંતિ મારા નથી ઉપનાથ અકથય ઉપનાથે કહ્યું મિત્ર યાની પાત્રણ જે વાસણો ભવતા તમે દત્તાની મને આપેલા તાની એ બધા મમ ગૃહે મારા ઘરમાં રાત્રો પ્રસૂતા રાત્રિના સમયે જન્મેલા છે એતાની લઘુની સુતુનાની આ બધા નાના અને નવા વાસણ ભવત તમારા જ પાત્ર પાત્રાના અપત્યાની સન વાસણોના સંતાન જ અપત્ય રૂપે વાસણ રૂપે જ સંતાન રૂપે જ જન્મેલા મૃતુનાની પાત્રાને નવા વર્ષણ સંપ્રાપ્ય મેળવીને સંબંધ કુદરતું ઉદાહરણ વિદ્દાસ વિદ્દાસ પ્રસન્ન મજાત વિદ્દાસ ખૂબ જ ખુશ થયો વ્યતિકેશુ કતિપયેશુ દિવસેશુ કતિપયેશુ કેટલા વ્યતિકેશુ વિતેલા દિવસેશુ દિવસો પછી ઉપના પુનરપ ફરીવાર વિદ્દાસની પાસે પાત્રાર્થ વાસણ માટે પ્રાર્થયત તેણે માગણી કરી પ્રદત્તેભ્ય પાત્રેભ્ય તેણે આપેલા અગાઉ આપેલા વાસણો કરતા અધિકારી પાત્ર વધારે વાસણોનો લાભ ભવિષ્ય તે થશે ઇતિ દુર્મુક્ત્યા એવી દુર્બુદ્ધિથી પ્રેરિત પ્રેરાયેલો વિદ્દાસે તસ્મે સર્વાણી તે બધા ઇષ્ટાની ઈચ્છેલા પાત્રાણી વાસણો દત્તા તેણે આપ્યા વ્યતિતેય એક માસ એક મહિનો વીતી ગયા પછી પણ યદા જ્યારે કુટનાથ પાત્રાણ વાસણો ન પ્રત્યે પીતવાન પાછા ન આપ્યા તદા ત્યારે ચિંતા આપન્ન ચિંતામાં પડેલા વિદ્દાસ કુટનાથ ગૃહ કુટનાથના ઘરે ગત્વા જઈને સ્વકીયની પાત્રાણ પોતાના વાસણોની અયાચિત માગણી કરી ઉપના સશોકમ અકથે ઉપના દુઃખ સાથે તેણે અકથે કહ્યું કે ભવત અકથે જે છે એ અષ્ટમ ઉપનાનું ઉદાહરણ છે ભવત સર્વાણી પાત્રાણ તમારા સર્વાણી બધા પાત્રાણ વાસણો ભૂતાને એક મળી ગયા વિદ્દાસ ઉપાવિષ્ટ વિદ્દાસ ખૂબ જ ગુસ્સે ભરાયેલો સનહ તરત જ અકથે એને કહ્યું એવમ આ પ્રમાણે પ્રથમ સામાર કઈ રીતે હવે થાય આવું કઈ રીતના થાય ભોવચક
हेलचा तो मिथ्यावदस तो झूठू खोटो बोले छे निर्विज्ञ निर्जीवाना पाटण निर्जीवाशो मरण कथन संभवति निर्जीवाशो होय तो मरण मृत्यु कई रीतना संभव सके उपनाथ धैर्य अवलंबन उपनाथे धीरज धारण करी शांत वचस शांत वचनो अवद तेने कहू महोदय श्रीमान यदि पात्राणां जन्म भवति जो वाशामो जन्म भवति थाय छे तर्हि तेषां मरणम तो तेओनु मृत्यु पण भवति थाय छे पूर्वम छातान पेलाना जन्मेन पात्राणि वाशम भवतः गृहे तमारा घरमां विलसन्ति एटले के वर्तमान काल अन्य पुरुष बहुवचन खूब जो शोभे यानी पात्र ए बधा वासणो भवत तमे आपेला तानी मोह गृहे ते मारा घरमां पूतन गई तत्र त्यां अहम हूँ किम कर्तुं समर्थ शुं करी शकुं पश्य हवे एने समझावा माटे एक श्लोक आपेलो पाठने टाइटल समझावा माटे કે પાત્રાણા જન્મ હોવાથી પાત્રાણા એટલે કે વાસણનો જન્મ ભવતી થાય છે તો મરણે મૃત્યુની બાબતમાં પ્રથમ શા માટે સંચય શંકા વાસણનો જન્મ થાય છે તેની મૃત્યુની બાબતમાં શંકા કેવી જગતી જગતમાં યત સમ ઉત્પન્ન જે કંઈ પણ જન્મ લે છે ઉત્પન્ન થાય છે સર્વથા બધી રીતે ધ્રુવ ચોક્કસ નશ્યતિ નાશ પામે છે એટલે કે જગતમાં જે કંઈ પણ ઉત્પન્ન થાય છે તે ચોક્કસ રીતે બધું નાશ પામે છે એટલે પાઠની અંદર જે છે આમ આપણે આખો વ્યાકરણ સહિત જે છે શબ્દાર્થ સહિત જોઈએ વાક્ય હવે પાઠમાં હું સળંગ ભાષાંતર કરી જે તમે ચોપડી આધારે ધરાવ્યું કે ખૂબ જ લોભીઓ અને પૈસાવાળો વિકદાસ નામનો કોઈ વાણિયો હતો તેનો ઉપનાથ નામનો વૈશ્ય તેમનો પાડોશી એકવાર ઉપનાથે વિચાર્યું કે વિદલાસ પૈસાવાળો છે પણ લોભ્યો છે આથી કોઈ પણ ઉપાય વડે માણ્યાને છેતરવો જોઈએ આમ વિચારીને તેણે ઉપનાથને એક દિવસ વિદલાસના ઘરે જઈને તેણે કહ્યું કે હે શેઠજી અમારે ત્યાં ઘણા બધા કુટુંબના લોકો મહેમાન થશે આવતીકાલે તો તેમના ભોજન વગેરેના નિર્માણ માટે વાસણો કૃપા કરીને મને આપો કેટલા તો પરમ દિવસે તે બધા હું તમને પાછા આપી દઈશ તો પાડોશી બંધુઓને ભાવના વડે વિદ્યાસે ઉપનાથને વાસણો આપ્યો વાસણોનો ઉપયોગ પૂરો થયા પછી ઉપનાથ વાસણોની પાછા આપવા માટે વિદ્યાસના ઘરે ગયો તો તે પાત્રોની વાસણોની સાથે ઉપનાથે બીજા ઘણા બધા નાના અને નવા વાસણો પણ ત્યાં આવા નાના અને નવા વાસણોના જોવાથી નવાઈ પામેલા વિદ્યાસે ઉપનાથને પૂછ્યું કે હે મિત્ર આ બધા વાસણો મારા નથી ઉપનાથે કહ્યું કે મિત્ર જે વાસણો તમે મને આપેલા છે તે બધા મારા ઘરે રાત્રે જન્મેલ છે તો આ નાના અને નવા વાસણો જે છે એ તમારા જ વાસણોના સંતાન છે તો આ સંતાન રૂપે નવા વાસણો મેળવીને વિદ્યાસ ખૂબ જ પ્રસન્ન થયો કેટલાક દિવસો વીતી ગયા પણ ઉપનાથ જે છે તે ફરીવાર વિદ્યાસને વાસણો માંગ્યા હવે અગાઉ આપેલા વાસણોથી પણ વધારે વાસણોનો લાભ થશે એવી દુર્બુદ્ધિથી પ્રેરાઈને વિદ્યાસે તેને બધા જે ધારેલા હતા એ વાસણો આપી તો એક મહિનો વીતી ગયો પણ જ્યારે ઉપનાથ છે વાસણો પાછા ન આપે ત્યારે ચિંતામાં પડેલા વિદ્યાસે ઉપનાથના ઘરે ગયો અને ત્યાં જઈને પોતાના વાસણોને માગી લીધું ઉપનાથે દુઃખ સાથે કહ્યું કે તમારા બધા વાસણો મરી ગયા વિદ્યાસે ગુસ્સે થઈ અને તેણે કહ્યું કે આવું કઈ રીતે હોઈ શકે અરે લુચ્ચા ખોટું બોલે છે નિર્જીવ વાસણોનું મૃત્યુ કઈ રીતે થઈ શકે તો ઉપનાથે ધીરજ ધારણ કરીને શાંત વચનો દ્વારા બોલ્યો કે શ્રીમાન જો વાસણોનો જન્મ થાય તો તેઓનું મૃત્યુ પણ થાય છે
અગાઉ જન્મેલા વાસણો તમારા ઘરમાં શોભે છે, જે વાસણો તમે મને આપેલા તે મારા ઘરમાં મરી ગયા, તો હું શું કરી શકું? જો વાસણોનો જન્મ થાય તો તેમનું મૃત્યુની બાબતમાં જે છે એ શંકા કેવી? જગતમાં જે કંઈ પણ ઉત્પન્ન થાય છે તે બધી રીતે ચોક્કસ રીતે નાશ પામે છે. એટલે આ પાઠની અંદર જગતમાં એક સત્ય જે છે કે જે જન્મે છે તેમનું મૃત્યુ ચોક્કસ છે, એ કોઈ પણ રીતે થઈ શકે તે આપણે પાઠ દ્વારા જોવા મળે. એ સિવાય કાળ, ઉદંતો અને સંધિના ઉદાહરણ જે મહત્વના હતા તે અહીં મોડલ ઉપર કરેલા છે. અને એ સાથે જે છે તમારા ટિપ્પણીની અંદર બધા મુદ્દાઓ જે છે આપેલા છે, જે ધ્યાનપૂર્વક વાંચી અને સમજવા. આગળના લેક્ચરમાં જો વ્યાકરણના મુદ્દાઓ જે છે એ સમજાવવામાં આવશે. તો આ લેક્ચર જે છે તેમની અંદર તમે અગિયારમો પાઠ સરસ રીતે સમજ્યો હશે, વારંવાર પુનરાવર્તન કરશો એટલે તમને ચોક્કસ આ કથા જે છે એ સમજાય જશે. હલો 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 હવે વિદ્યાર્થી મિત્રો, અગિયારમો પાઠ પૂરો થયા પછી બોર્ડની અંદર ખાસ કરીને સૂચનાઓ લખેલી હોય છે બ્લુપ્રિન્ટની અંદર કે જે તે પાઠનું પાઠ્યક્રમ આધારે સ્વાધ્યાય જે છે તે પૂછવાની સંભાવના ખૂબ જ વધુ હોય છે. એટલે એમાં જે પ્રશ્નો આપેલા હોય તેનું આપણે અહીંયા પુનરાવર્તન કરવું જરૂરી છે. જોકે જાતે તો તમે કરી શકો પણ સ્વાધ્યાયના પ્રશ્નો આધારે તમે જે બોર્ડની જે કંઈ પણ તૈયારીઓ છે એ પૂરી રીતના જે તે પાઠનું વ્યવસ્થિત કરી શકો. એટલા માટે અહીંયા આપણે શરૂઆતથી જે છે અગિયારમા પાઠનું સ્વાધ્યાય જોઈએ છે. અધોલેખિતેભ્ય વિકલેભ્ય સમુચિત ઉત્તરોચિત, એટલે કે વૈકલ્પિક પ્રશ્નો. જોકે વૈકલ્પિક તો હવે પ્રશ્નો બ્લુપ્રિન્ટની અંદર નથી આવતા, પણ છતાં પણ સંસ્કૃત પ્રશ્નોની અંદર આવા પ્રશ્નો પૂછાઈ શકે. વિદ્યાદાસા ધનિકો અપી કીદૃશો હાસ્ય પેલા પ્રશ્ન, તો તેનો ઉત્તર જે છે એક અલુબ્ધ. વિદ્યાદાસ ધનિકો અપી લુબ્ધ હાસ્ય. બીજો પ્રશ્ન છે ઉપનાથસ્ય ગૃહિત કે અતિથય ભવિષ્ય, તો તે બીજા પ્રશ્નની અંદર તેનો જવાબ જે છે એ ક આવશે. એટલે કે કુટુંબી જના ઉપનાથસ્ય ગૃહે કુટુંબી જના અતિથ્ય ભવિષ્ય. ત્રીજો પ્રશ્ન છે વિદ્યાદાસસ્ય ઉપનાથાય કેન ભાવે પાત્રાણી પ્રાયચિત, તો વિદ્યાદાસે ઉપનાથને કેવા ભાવ વડે છે ઉપાસનાની માગણી કરી. તો ત્રીજાની અંદર જવાબ આવશે ગ, એટલે કે પ્રાતિનિષિક ધર્મ ભાવે. ચોથો પ્રશ્ન ઉપનાથ પદા પાત્રાણી તત્ર પ્રત્ય પિયતું વિદ્યાદાસસ્ય ગૃહમ અગચ્છત, તો તેની અંદર જવાબ આવશે ચોથામાં ખ, એટલે કે ઉપનાથનો પાત્ર ઉપયોગોષણને પાત્રાણી પ્રત્યુત્તમ વિદ્યાદાસસ્ય ગૃહ અગચ્છત. પાંચમો પ્રશ્ન કિમ સંપ્રાપ્ય વિદ્યાદાસ વિસ્મૃત અભવત, તો જવાબ આવશે તેનો ગ, એટલે કે મૃત્યુનાની પાત્રણ વિદ્યાદાસ વિસ્મૃત અભવત. ભવત સર્વાણી પાત્રાણી મૃતા એતદ વાક્યમ અવદતિ, તો એતદ વાક્ય ક ઉપનાથ વદતિ. એની બાદ પ્રશ્ન બીજો જે છે તેમાં યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યાઓ, તો અસ્તિ વિદ્યાદાસ નામ પ્રભુ લોભ સમૃદ્ધ વણિક જગ. બીજી ખાલી જગ્યાએ કાનિચિત લઘુ ખાલી જગ્યા પાત્રણીય તત્ર સ્થાપિત વાળો, તો ઋતુ શબ્દ આપેલો છે તેમના ઉપરથી આપણે બનાવ્યું ઋતુના પાત્રણીય તત્ર સ્થાપિત ક્યાં. ત્રીજો પ્રશ્ન છે ખાલી જગ્યા કતિપય શું દિવસે ઉપનાથ પુનરપિ વિદ્યાદાસ પાત્રેભ્ય પ્રાપ્યત, તો વ્યતીત આપેલું છે તેની જગ્યાએ ખાલી જગ્યામાં વ્યતીત છે. ચોથો છે તસ્મે સર્વ, તો એના ઉપરથી રૂપ બનેલું છે સર્વાણી,
અને બીજી ખાલી જગ્યામાં ઈસ્ટ એના ઉપરથી ઈસ્ટર્ન આ પ્રાણી લખવાનો પાંચમો પ્રશ્ન છે કૂટના થવર ખાલી જગ્યા તો કૂટના સ સોકમ અપ થાય ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ત્રીજો છે એક વાક્ય સંસ્કૃત ભાષાએ ઉત્તર તો પહેલો પ્રશ્ન કૂટના થવર કિમર્થમ પાત્રની આય છે તો કૂટના તહ અતિથિ જનહ आगतवान पात्राणि अयाचत किम संप्राप्य विदास प्रश्न संजात तो नूतनानि पात्राणि संप्राप्य विदास प्रश्न संजात त्रीजो प्रश्न है कुपनाथ गृहं गत्वा विदास किम अयाचत कुपनाथ गृहं गत्वा विदास पात्राणि अयाचत निर्जीवानां पात्राणां किं न संभवति तो निर्जीवानां पात्राणां मरण न संभवति किं सर्वथा नश्यति पांचवा प्रश्न तो जगति सम उत्पन्न सर्वथा नश्यति त्यार बाद प्रश्न चौथो जे छे रुदंतो वाक्यलो छे प्रकालमां पेलु छे लुब्ध एटले के कर्तरी रुदंतो उदाहरण छे બીજું છે પ્રત્યપિયતું તો હેતવત કૃદંતનું ઉદાહરણ છે ત્રીજું જે છે દત્તાન એટલે કે કર્મણી કૃદંતનું ઉદાહરણ છે ચોથું છે વંચનીય એટલે કે વિદ્યર્થ કૃદંતનું ઉદાહરણ છે પાંચમું જે છે તે સંપ્રાપ્ય એટલે કે સંબંધક કૃદંતનું ઉદાહરણ છે છઠ્ઠું જે છે આપણ એ કર્તરી કૃદંતનું ઉદાહરણ છે ત્યારબાદ પાંચમો પ્રશ્ન જે છે તે સંધિ જોડવાની છે તો વિદદાસ નામ એટલે વિદદાસનું નામ બીજું જે છે કહ ચિત તો કહ ચિત ત્રીજું જે છે ધની કહ પ્લસ તો ધની કો ચોથું જે છે સ્વ અતિ થય તો સ્વ અતિ સય થય પાંચમું જે છે વિદદાસ પ્રશ્ન વિદદાસ તસ્મિ છઠ્ઠો પ્રશ્ન જે છે એ પ્રશ્ન વાક્ય જોડવાના છે લિટિકલ સંબંધને તો પાત્રે તેની જગ્યાએ પ્રશ્ન વાક્ય આવશે કે સહ અન્યની પાત્રાણી સ્થાપિતાને બીજું જે છે પાત્રાણી રાત્રો પ્રસ્તુતાને તો રાત્રિ છે સમય દર્શક છે એટલા માટે કદા પાત્રાણી કદા પ્રસૂતાન ત્રીજું જે છે કુટનાતમ પાત્રેભ્ય પ્રાર્થયત એટલે કે કુટનાન જે છે તે પુલિંગ શબ્દ છે એટલા માટે કહ કહ પાત્રેભ્ય પ્રાર્થયત ચોથું જે છે પાત્રાણી ભવતઃ ગૃહે મિલસ ભવતઃની જગ્યાએ કસ્ય કસ્ય ગૃહે કોના ઘરે વિલસન ભવન કસ્ય ગૃહે વિલસન પાત્રાણ પાંચમું જે છે પાત્રાણ જન્મ ભવન કે વાસણોનો જન્મ થાય છે તો પાત્રાણ છે તેની જગ્યાએ કેસામ કેસામ જન્મ ભવન આ સાથે સાતમો પ્રશ્ન જે છે તે ખાલી વિભક્તિના રૂપો ઓળખાવાના છે તો પાત્રાણ પાત્ર શબ્દ છે લિંગ જે છે એ નપુંસકલિંગ છે અને વિભક્તિ જે છે સપ્તમી બહુવચન અને વચન જે છે એ બહુવચન બીજું છે ઉપાય એટલે શબ્દ ઉપાય છે લિંગ જે છે એ નપુંસકલિંગ અને વિભક્તિ જે છે તૃતીય વિભક્તિ વચન એકવચન રાત્રો તો શબ્દ છે રાત્રિ સ્ત્રીલિંગ શબ્દ છે જ્યારે સપ્તમી એકવચનનું રૂપ છે દિવસે તો શબ્દ દિવસ અને પુલિંગ શબ્દ તો દિવસે શું છે તો સપ્તમી બહુવચનનું ઉદાહરણ છે અને મયા જે છે સર્વલિંગોમાં એક સમાન રીતે વપરાય છે એટલે તૃતીય એકવચનનું રૂપ છે જ્યારે આઠમો પ્રશ્ન છે કે ક્રિયાપદ વર્તમાન કાલે પરિવર્તે વાક્ય પૂર્ણ જે રૂપ આપેલું ભૂતકાળનું છે ભવિષ્યકાળનું છે એની જગ્યાએ વર્તમાન કાળનું રૂપ આવે છે
તો ઉપના તવ વિદ્યુદાસમ અકથય જ છે એની જગ્યાએ અકથય છે બીજું છે કુવિજના અકિતય ભવિષ્ય તો કે કુવિજના અકથય ભવિષ્ય કે એટલે ભવન તમારું કામ હોય છે અને ત્રીજું જે છે વિદ્યુદાસમ ઉપના થાય પાત્રાણી પ્રાયચ પ્રાયચ એટલે પ્રાયચ્છતિ ત્યારબાદ માતૃભાષા ગુજરાતીમાં બે પ્રશ્નો પૂછ્યો કે કૂટનાથે વિતદાસને ઉતરવા માટે કઈ યોજના બનાવી તો કૂટનાથે વિતદાસને ઉતરવા માટે તેમના ઘરે છે અને નવા વાસણોની માગણી કરી અને નવા વાસણો એટલા માટે માંગ્યા કે તેમના ઘરે જે છે એના કુટુંબીજનો આવવાના હતા એમના ભોજન બનાવવા માટે થઈ અને વાસણો માગવાની એક યોજના ઘડી અને તેને છેતરવાનું કામ કરવાનું શરૂ કર્યું વિદ્યાસે કૂટનાથને બીજી વાર પાત્રો શા માટે તો તે પણ પ્રશ્ન જોયો છે તો વિદ્યાસે કૂટનાથને બીજી વાર પાત્રો એટલા માટે આપ્યો કે અગાઉ પેલા વાસણો ની સાથે તેમને નાના નવા વાસણો પણ મળ્યા એટલા માટે તેને કૂટનાથે ધારેલા બીજા બધા પણ ઘણા બધા વાસણો આપવાની છે અને લાલચ આવી એના કારણે જે છે બીજી વાર પણ તેમણે વાસણો આપ્યો આ સાથે જે છે એ આપણો આ ખૂબ જ જે છે સ્વાધ્યાય સંપૂર્ણ એ પૂરો કરવામાં આવે છે અસ્તુ.